બહુપદી ના શૂન્ય શોધવાના છે એના કિંમત તમને આપેલી છે આના બરાબર જો જીરો આવે તો આ છે એ જ કહેવાય બહુપદી નું શૂન્ય છે તો પી ઓફ એક્સ બરાબર ધારો કે અમને જીરો ધારો પી ઓફ એક્સ બરાબર જીરો લેતા તો આ પદ ઝીરો હોય ધારો કે આ ઝીરો છે એક્સ પ્લસ પાંચ આપણા પાસે એક્સ પ્લસ પાંચ આ બાજુ આવે તો માઇનસ પાંચ અથવા તો આવી રીતે પણ લખી શકું એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો પાંચ આ બાજુ આવે તો માઇનસ એક્સ બરાબર માઇનસ પાંચ બરાબર એક્સ અને આ બાજુ એક્સ બરાબર દસ છે એટલે લખી જાય કેટલા થાય -5 જીરો તો એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો તો એક્સ બરાબર શું થશે પ્લસ પાંચ તો અહીંયા શું લખાશે તો કે આપેલ બહુપદી નું શૂન્ય જીરો આપેલ બહુપદી નું શૂન્ય -2 -2 છે પેલી બાજુ છે તો પ્લસ 2 3x બરાબર 2 તો x 3 આ બાજુ ગુણાકારમાં વધારે તો ભાગાકારમાં તો 2 ના છેદમાં 3 x ની કિંમત કેટલી આવે છે 2 ના છેદમાં 3 તો શું કહેવાશે આપેલ બહુપદી નું શૂન્ય આપેલ બહુપદી નું શૂન્ય કયું છે 2 ના છેદમાં 3 જાય x બરાબર 0 ના છેદમાં 3
કોઈ પણ સંખ્યાની 0 સાથે ગુણાકાર કે ભાગાકાર પણ શું આવે 0 આવે છે તો x બરાબર શું આવશે 0 આપેલી બહુપદીનો તો નિયમ શું આવશે આપેલી બહુપદીનો તો નિયમ કયું છે 0 છે ત્યાર પછી છઠ્ઠું જીરો નથી તો પી ઓફ એક્સ બરાબર શું લખાશે પી ઓફ એક્સ બરાબર ઝીરો લેશે Ax બરાબર શું થશે 0 થશે એક્સમાં કેટલી આવશે 0 ના છેદમાં 1 પણ a ની કિંમત 0 નથી એટલે x બરાબર શું આવશે 1 0 ના છેદમાં 1 ત્યાર પછી છે સોરી એને જોવા માટે આપેલ બહુપદી આપેલી બહુપદીનું શૂન્ય કયું છે 0 ના છેદમાં યાર પછી નો સાતમો દાખલો p of x બરાબર c plus sorry p x plus d જ્યાં c not equal to 0 અને c તથા d એ શું છે વાસ્તવિક સંખ્યા છે બરાબર તો p of x બરાબર શું લઈ લેવાનું 0 લઈ લઉં તો p of x બરાબર 0 લેતા 0 લઉં તો p સોરી p x plus d બરાબર 0 d plus છે એટલે થઈ ગયું શું થશે માઇનસ p ગુણાકારમાં છે એટલે થઈ ગયું ભાગાકારમાં તો x ની કિંમત કેટલી આવશે d ના છેદમાં 3 અહીંયા શું લખાશે આપેલ બહુપદીનું શૂન્ય કયું છે માઇનસ બી ના છેદમાં સી છે ત્યાર પછી જોવાનું છે તે તમે ઉદાહરણ 7 ઉદાહરણ 6 7 8 કેન્સલ છે ડાયરેક્ટ પેજ નંબર 5 પેજ નંબર પેજ નંબર 35 કોને કહેવાશે પેજ તમે તો પેજ તમે કોને કહેવાશે તો કે જો બહુપદી p of x ની ઘાત 1 કે 1 કરતા વધુ હોય તો તેને સુરેખ બહુપદી x માઇનસ 1 વડે ભાગ x માઇનસ a વડે ભાગવામાં આવે તો p of a મળે છે અહીં a એ વાસ્તવિક સંખ્યા છે તો લખાશે જો બહુપદી p of x ની ઘાત જો બહુપદી p of x ની ઘાત 1 કે 1 કરતા વધુ હોય અને તેને
minus 2x square plus x plus 1. જ્યાં જ્યાં x દેખાય ત્યાં મારે કેટલા મૂકવાના એક મૂકવાના તો p ઓફ 1 બરાબર 1 ની 4 ઘાત પ્લસ 1 નો 3 માઈનસ 2 1 નો વર્ગ પ્લસ 1 પ્લસ 2 p ઓફ 1 બરાબર 1 ની 4 ઘાત એટલે 1 1 નો ઘન એટલે 1 માઈનસ 2 1 નો વર્ગ એટલે 1 પ્લસ 1 પ્લસ 1 1 ને 2 માઈનસ 2 એકા 2 પ્લસ 1 ને 1 2 પ્લસ માઈનસ કેન્સલ તો p ઓફ 1 ની કિંમત કેટલી આવી 2 આવી તો અહીંયા શું શોધવાનું છે ત્યારે મળતી શેષ તો થશે શેષ કેટલી વધશે 2 શેષ વધશે બરાબર એક આ રીતે દાખલો થાય ઈઝી એક રીત અહીંયા બીજી રીત કેટલા આપેલા છે x માઇનસ 1 કેટલા હોવાના છે x ની 4 ઘાત પ્લસ x નો ઘન માઇનસ 2 x નો વર્ગ પ્લસ x પ્લસ 1 આવી રીતે ભાગવાનું છે તો કે અહીંયા જો કે રીતે ભાગ ચાલશે x ની 4 ઘાત લાવવાની છે અહીંયા x પર છે તો અહીંયા x ની 4 ઘાત લાવી હોય તો મારે કેટલા વડે ગુણવું પડે x ના વર્ગ વડે x ના વર્ગ વડે ગુણો તો x નો ઘન x ની 1 ઘાત એટલે x કેટલી થશે 4 ઘાત માઈનસ 1 ગુણ્યા x નો ઘન એટલે કેટલું થશે x નો ઘન અહીંયા માઇનસ થશે નિશાની બદલાવાની અહીંયા જે પ્લસ હોય તો માઇનસ થાય માઇનસ થાય તો થાય પ્લસ x ની 4 ઘાત x ની 4 ઘાત કેન્સલ થશે x નો ઘન પ્લસ x નો ઘન એટલે કેટલા થશે 2 x નો ઘન નિશાની કેવી બને ને પ્લસ છે એટલે પ્લસ ઉપર શું ઉતરે માઇનસ 2 x નો વર્ગ હવે અહીંયા મારી પાસે કેટલા છે x છે મારે કેટલા લેવા છે x નો ઘન એટલે 1 x ને 2 એટલે x નો ઘન થશે ત્યાર પછી આગળ કેટલા છે 2 છે એમાં 2 નથી તો કેટલા વડે ગુણવાના 2 પણ કેવા જોઈએ છે પ્લસ એટલે પ્લસ ની નિશાની તો અહીંયા ગુણાકાર થાય છે 2 x ની 3 ઘાત પ્લસ માઇનસ માઇનસ જો શું યાદ રાખવાનું જે સરખી નિશાની હોય પ્લસ પ્લસ હોય તો શું થાય પ્લસ પ્લસ માઇનસ હોય સોરી માઇનસ માઇનસ હોય તો શું થાય માઇનસ પ્લસ માઇનસ હોય તો શું થાય સોરી માઇનસ માઇનસ હોય તો પ્લસ પ્લસ માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ હોય તો માઇનસ ટૂંકમાં સરખી સંખ્યા હોય તો પ્લસ થાય સરખી સંખ્યા હોય તો પ્લસ થાય જો અલગ અલગ હોય નિશાની અલગ અલગ હોય પ્લસ માઇનસ હોય તો શું થાય માઇનસ માઇનસ પ્લસ હોય તો પણ માઇનસ એટલે સરખી સંખ્યા તો હંમેશા સરવાળો થાય પણ મોટી સંખ્યાની નિશાની નાની સંખ્યામાં હંમેશા શું થાય માઇનસ ની નિશાની આવે અલગ અલગ સંખ્યા હોય તો હંમેશા માઇનસ તો જો અહીંયા પ્લસ માઇનસ છે જો અહીંયા પ્લસ માઇનસ છે તો શું થાય માઇનસ અહીંયા મેં માઇનસ 2 એકા 2 x નો વર્ગ એટલે x નો વર્ગ માઇનસ આ માઇનસ છે એટલે પ્લસ પ્લસ માઇનસ ઉડી જાય પ્લસ 2 પ્લસ માઇનસ 2 પ્લસ 2 આ પણ શું થઈ જાય કેન્સલ તો અહીંયા વધશે x પ્લસ 1 x પ્લસ 1 અહીંયા પણ છે x પ્લસ 1 અહીંયા પણ છે પણ અહીંયા કેવું જોઈએ છે માઇનસ એટલે અહીંયા હું માનું માઇનસ 1 તો માઇનસ 1 એટલે માઇનસ x સોરી પ્લસ 1 એટલે પ્લસ x પ્લસ માઇનસ માઇનસ 1 નિશાની બદલાવાની માઇનસ માઇનસ કેન્સલ પ્લસ 1 પ્લસ 1 એટલે કેટલા આવશે 2 જે આપણને શું મળે છે r ઓફ x અને r ઓફ x ને તેના નામે ઓળખવામાં આવે છે તેના નામે ઓળખવામાં આવે છે એકદમ ઈઝી રીત આપણે જો x ને ભાગવાના હોય x ની કિંમત આપેલી હોય તો આ રીતે ગણવાનું અને જો કદાચ મોટો દાખલો હોય તો આવી રીતે ગણવાનું અહીંયા સુધી રાખીએ આવતીકાલે અહીંયાથી નેક્સ્ટ